ગણેશ એ મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમના 12 નામો છે. બધા શુભ કાર્યોમાં અને અશુભ કાર્યોમાં પણ એ પ્રથમ પૂજાય છે, કારણ કે કારણરૂપે એ ઈશ્વર મનાય છે. પ્રિદ્ધિ સિદ્ધિ એ બે શક્તિ તેને પડખે સદા ખડી છે, એટલે એ દેવની ઉપાસનાથી બંને સુલભ થાય છે અને ભક્તો તેમની સદાય ઉપાસના કરે છે. પાર્વતીજી શિવના ગણ નંદી દ્વારા આજના પાલમાં ખામી જણાતા તેમનાથી નારાજ થયા. પછી તેમની સખીઓની સલાહથી પોતાના શરીર પર લગાડેલા ઉપટન ચંદનના લેપથી એક સર્વગુણ સંપન્ન બાળકનું નિર્માણ કર્યું. તેને સુંદર વસ્ત્રાલંકારથી સુશોભિત કર્યો અને તેને ચેતનવંતો અને શક્તિમાન બનાવ્યો. તેને કહ્યું કે તું મારો પુત્ર છે, તારે કેવળ મારા આદેશનું જ પાલન કરવાનું, બીજા કોઈનું નહીં. એમ કહી તેને દ્વારપાલ બનાવીને કહ્યું કે હું સ્નાન કરવા જાઉં છું, તું અંદર કોઈને આવવા નહીં દેતો. એટલામાં અચાનક શિવજી તપમાંથી આવ્યા. બાળકે તેઓને અંદર જવાની ના પાડી, કેમ કે તે શિવજી છે તેમ તેને ખબર ન હતી, તો શિવજીને પણ બાળકની ખબર ન હતી. પરિણામે બંને વચ્ચે રકત થતા શંકરજીએ ક્રોધમાં આવી ગણેશજીનું માથું ઉડાડી દીધું. આ બાજુ પાર્વતીજી સ્નાન કરીને આવતા તેમણે આ દૃશ્ય જોયું અને તે કપાંત કરવા લાગ્યા કે પતિદેવ, તમે તમારા પુત્રનું મસ્તક કાપી નાખ્યું. આથી મહાદેવ કહે, આવતીકાલે સવારે જે પહેલું પ્રવેશ કરે તેનું મસ્તક કાપીને લેતા આવજો, હું ગણેશજીને તે મસ્તક આપીશ. બીજા દિવસે પહેલી વ્યક્તિ તરીકે હાથીનો પ્રવેશ થયો અને સેવકો તેનું મસ્તક કાપી શંકરજી પાસે લઈ આવ્યા અને તે મસ્તક ગણેશજીના ધડ ઉપર ચોંટાડી દીધું અને તેમને સજીવન કર્યા. એકવાર શિવ પાર્વતી અંતઃપુરમાં હોવાથી ગણેશને દ્વારની ચોકી કરવા રાખ્યા છે. એટલામાં પરશુરામ ત્યાં આવી ચડે છે અને શંકરજીને મળવાની ઈચ્છા કરે છે. ગણેશજી ના પાડે છે કે અત્યારે બંને અંતઃપુરમાં છે. પ્રકટ થતા બંને વચ્ચે લડાઈ થતા પરશુરામથી ગણેશજી પર પ્રહાર થતા તેમના બે દાંતમાંથી એક દાંત તૂટી જાય છે, તેથી એ એકદંત પણ કહેવાય છે. વ્યાસજીએ મહાભારત રચ્યું ત્યારે ગણેશને બ્રહ્મા પાસેથી લહિયા તરીકે માગી લીધા હતા. એ વિઘ્નહર્તા દેવ છે, ગણેશજીનું પ્રિય ભોજન લાડુ છે. વ્યાસજીએ મહાભારત રચ્યું ત્યારે ગણેશજીને બ્રહ્મા પાસેથી લહિયા તરીકે માગી લીધા હતા. એ વિઘ્નહર્તા દેવ છે, ગણેશજી આરંભના દેવતા છે, તેની ઉત્પત્તિ અતિથી થઈ છે. ગણેશજી મંગળ સ્વરૂપ છે, કેમ કે તે રુદ્રગણોના અધિપતિ હોવાથી કોઈ કાર્યોમાં વિઘ્ન આવવાનું હોય તો તેના ગણો તે વિઘ્ન દૂર કરે છે, તેથી તેમને વિઘ્નહર્તા દેવ પણ કહે છે.